કોરોનાથી થતા નિધનને લઈ નાયબ મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું છે. એક તરફ સરકાર રાજકોટમાં મૃત્યુ થયા ન હોવાનો દાવો કરે છે અને આ દ્રશ્યો કંઈક અલગ વાત કરી રહ્યા છે. રાજ્યભરમાં મૃત્યુના આંકડા દબાવી રહ્યા હોવાનો આક્ષેપ લાગી રહ્યો છે. રાજ્યભરમાં કોરોના દર્દીના મૃત્યુનું કારણ માત્ર કોરોના જ નહીં હોવાનું નિવેદન કર્યું. એક તરફ સ્મશાનમાં વેઇટિંગ લિસ્ટ છે ત્યારે તંત્રના ચોપડે કોઈ મૃતક ન હોવાનો દાવો કરાઈ રહ્યો છે. ત્રણ દિવસમાં 86 લોકોના નિધન અને અચાનક રાજકોટ પણ રાજકોટમાં તંત્રના ચોપડે એક પણ મોતનો આંકડો નહીં. આ ખુદ એક સવાલ છે, આ ખુદ એક સવાલ ઉપજાવે છે. આંકડા છુપાવવાથી, હકીકત છુપાવવાથી આ મહામારીમાંથી આ રાજ્ય ઉગરી નહીં શકે. મૃત્યુ આંક છુપાવવાથી શું ફાયદો? મૃત્યુ આંક છુપાવવાથી શું સાબિત કરવા માંગે છે સરકાર? સરકારી ચોપડે રાજકોટમાં કોરોનાના મોત 1 સપ્ટેમ્બર, 2 સપ્ટેમ્બર 0, એક પણ મૃત્યુનો આંકડો નહીં. આ રાજકોટના સરકારી ચોપડાના આંકડાની વાત કરી રહ્યા છે. 6 સપ્ટેમ્બરે 3 મોત, 5 સપ્ટેમ્બરે 3, 6 સપ્ટેમ્બરે 1 મોત, સપ્ટેમ્બર 7 1 મોત, 8 સપ્ટેમ્બરે માત્ર 2 મોત. તો આ 1 થી લઈને 8 સપ્ટેમ્બર સુધીના આંકડા આપ જો, 1, 2, 3 થી વધારે એક પણ મૃત્યુ આંક નથી. સવાલ એટલા માટે ઉપજી રહ્યો છે કે વારંવાર એ સમાચાર આવે છે સ્મશાન ઘાટમાં વેઇટિંગ લિસ્ટ મોટું થઈ રહ્યું છે અને બીજી તરફ રાજકોટના સરકારી ચોપડામાં એ સામે આવ્યું છે કે રોજ 1-2 લોકોના જ મોત નિપજે છે. 3 દિવસમાં 86 લોકોના નિધન, પરંતુ સરકારી ચોપડે આપ આંકડા જુઓ. આપ આંકડા જોઈને પણ જો રાજકોટમાં આપ રહો છો તો આપ હકીકતથી વાકેફ છો અને ગુજરાતની આ જનતા પણ એ આંકડા જુએ કે જેથી તેમને ખબર પડે કે હકીકત શું છે, દર્શાવવામાં શું આવી રહ્યું છે. ડેથ ઓડિટ સમિતિ શા માટે એ પણ આપ જાણી લો. ગ્રાફિકલી અમે આપને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કમિટી કેમ નક્કી કરે છે કે દર્દીનું મૃત્યુ કયા કારણસર થયું? સવાલ એ છે. ડોક્ટર જ નક્કી કરે કે દર્દીનું મૃત્યુ થયું કેવી રીતે? પદ્ધતિ પ્રમાણે એ મૃત્યુ કોરોનાના મૃત્યુ તરીકે દેખાય છે. એટલે કેટલાક લોકો ગુજરાત સરકારની હંમેશા ટીકા કરે કે ગુજરાતમાં કોરોનાના કારણે મૃત્યુનું પ્રમાણ વધારે છે. અમે જે ઓડિટ કમિટી છે, ડોક્ટરો ઓડિટ કરે છે, એમના જે રિપોર્ટ છે એ પ્રમાણે તો ગુજરાતમાં જે મૃત્યુ થયા એમાંથી 60-70% દર્દી તો કોમોર્બિડિટીના કારણે, એટલે કે કોરોના સિવાય અન્ય રોગના કારણે એમના મૃત્યુ થયા હોય. હવે એ આપણે અત્યાર સુધી કરી શકતા નહોતા. હવે ભારત સરકારે આપણને સ્પેશિયલ મંજૂરી આપી, જે મેડિકલ સાયન્સના દવાઓ શોધવા માટે કોરોનાના દર્દીઓની વધુ સારી સારવાર આગળ ઉપર કરી શકાય એ સમજવા માટે આપણને ઓટોપ્સી સેન્ટરની પણ મંજૂરી આપી છે. તો આંકડામાં સત્ય દફન થઈ રહ્યું છે. સની મહેર સંવાદદાતા રાજકોટથી અમારી સાથે લાઈવ જોડાયા છે. સની, સૌથી મોટો સવાલ આંકડા છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. એક તરફ નાયબ મુખ્યમંત્રી એમ કહે છે કે 70% મોત કોરોના સિવાયના રોગથી લોકોના થયા છે અને બીજી તરફ કોરોનાનો રાફડો ફાટ્યો છે રાજકોટમાં. સ્થિતિ કંઈક અલગ છે, સત્ય કંઈક અલગ છે અને આંકડા કંઈક ત્રીજી જ કહાની દર્શાવી રહ્યા છે. સની, નિશ્ચિત જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટમાં કોરોના હાહાકાર મચાવી રહ્યું તેવું તંત્ર કહી રહ્યું છે, પરંતુ તેની સામે જો રાજ્ય સરકાર છે તે ક્યાંક ને ક્યાંક આ આંકડાને છે તે અલગ રીતે જોઈ રહી છે. તેમાં આજે નાયબ મુખ્યમંત્રીએ સૌથી મહત્વપૂર્ણ નિવેદન એ આપ્યું છે કે 60-70% લોકોના મૃત્યુ છે તે બિનકારક રોગને કારણે થાય છે, એટલે કે કોરોનાથી નહીં બીજા રોગને કારણે તેઓના મૃત્યુ થાય છે. જો બીજા રોગને કારણે તેઓના મૃત્યુ રાતોરાત થતા હોય તો શા માટે તેઓની ડેડ બોડીઓ છે તે લોકોને સોંપવામાં આવતી નથી? અનેક લોકો સવાલો ઉઠાવી રહ્યા છે કે તેમના પરિવારજનો સ્વસ્થ હોય છે, માત્ર 2-3 કલાકની વાર હોય, તેમના પરિવારજનો સાથે વાત થઈ ગઈ હોવા છતાં 2-3 કલાક બાદ તેઓનું મૃત્યુ શા માટે થઈ રહ્યું છે? આવા અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે.
जो आंकड़ा की बात कर तो तंत्र तरफ थी, सरकार तरफ थी जी आंकड़ा बहार पड़वामां आवे छे, तेमां 15 दिवस में 85 थी 86 लोकोना ज मोत सामे आवी रह्या छे। बीजी तरफ राजकोट की बात करूं तो राजकोट माहिती खाता तरफ थी जे आंकड़ाओ आवी सामे आवी रह्या छे, तेमां रोजना 30-35 मौत, एटले के अत्यार सुधी में 800 थी वधु लोकोना मौत छे ते चोपड़े नोंधाई चूक्या छे। परंतु राज्य सरकार कई रीते आ आंकड़ाओ छुपावी शके, शा माटे छे ते तंत्र छे ते अलग वास्तविकता रजू करे छे, आ बंने वच्चे नी क्यांक ने क्यांक एक भूल भरेली स्थिति छे ते सामे आवी रही छे। સૌરાષ્ટ્રના દર્દીઓ જ્યારે રાજકોટમાં આવી રહ્યા હોય, રાજકોટની ગંભીર પરિસ્થિતિ હોય, તો કોરોના છે કે નથી તેમાં પણ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે, તેના પરિવારના મોત થઈ રહ્યા છે, પરિવારને બોડી સોંપવામાં આવતી નથી, માત્ર દૂરથી દેખાડવામાં આવે છે। એટલે જો કોરોનાથી મોત ન થતા હોય તો પરિવારને બોડી સોંપવામાં આવે, તેનું પીએમ કરવામાં આવે કે શા માટે તેઓનું મોત થયું છે, એટલે આવા અલગ અલગ જે રોગોના કારણે જો મોત થતા હોય તો તેઓનું પીએમ શા માટે નથી થતું, આવા લોકો છે તે પ્રશ્ન ઉઠાવી રહ્યા છે। જી શનિ, સૌથી મોટો સવાલ એ છે, આ સૌથી મોટી ગંભીર બાબત એટલા માટે શનિ બને છે કે જો હકીકત છુપાવવામાં આવી, જો આંકડા છુપાવવામાં આવ્યા, તો આપને નથી લાગતું કે જે સૌરાષ્ટ્રનું સેન્ટર છે રાજકોટ, ત્યાંની જનતામાં એક એવો મેસેજ જશે કે કોરોનાથી કોઈ તકલીફ નથી, કોરોના એટલી ખરાબ સ્થિતિમાં નથી, અને લોકો બેદરકાર થઈને આટાફેરા કરતા રહેશે, અને એના કારણે સ્થિતિ વધુ વિકટ બની શકે છે। નિશ્ચિત જે રીતે વાત કરવામાં આવે તો હું આપને વાસ્તવિક સ્થિતિ જાણવા માંગીશ કે જે રીતે અત્યારે કોરોનાથી દર્દીઓના લાશના જે ઢગલાઓ દેખાડવામાં આવ્યા હતા તેની કંઈક અલગ વાસ્તવિકતા જોવા મળી રહી હતી। અનેક શમશાન ગૃહમાં સતત દિવસ ને રાત છે તેના જે ત્યાંની ભઠ્ઠીઓ છે તે ચાલુ છે, લોકોના અંતિમવિધિની પ્રક્રિયા છે તે ચાલુ છે, પરંતુ ત્યાં આવતા લોકોની સંખ્યા પણ વધારે જોવા મળી છે, તેટલી ગંભીર બેદરકારી લોકોની પણ છે। ક્યાંક ને ક્યાંક તંત્ર છે તે છુપાવે છે, પરંતુ લોકોએ આ મામલે જાગૃત થવું પડશે। બીજી તરફ જો રીતે વાત કરવામાં આવતો જે રાજકોટ ડેથ ઓડિટ કમિટી છે તે આ સમગ્ર મામલે રિપોર્ટ છે તે તૈયાર કરી રહી છે। હવે કોરોના દર્દીનું મોત થશે તો તેમની અત્યાર સુધીમાં જે કહી શકાય કે પીએમ છે તે થતું નહોતું, હવે પોસ્ટમોર્ટમ છે તે કરવામાં આવશે। શા માટે હવે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે? આટલા દર્દીના મૃત્યુ થઈ ગયા, તેમની બોડી છે તેમના પરિવારજનોને સોંપવામાં નથી આવી, ડાયરેક્ટ બારોબાર અંતિમ વિધિ થઈ ગઈ છે, તો શા માટે તેઓનું પીએમ છે તે કરવામાં નથી આવ્યું? અનેક સવાલો ઉઠી રહ્યા છે। જો સરકાર એમ કહી રહી હોય કે આવા રોગ અન્ય રોગોને કારણે તેમનું મૃત્યુ થયું છે, તો અનેક સવાલો છે તે ઉઠાવી રહ્યા છે। તંત્ર ભૂલ કરી રહ્યું છે કે સરકાર ભૂલ કરી રહી છે? ગંભીર બેદરકારી છે તેનો પરિણામ છે તે માત્ર ને માત્ર લોકો છે તે અત્યારે ભોગવી રહ્યા છે। જી શનિ, ધન્યવાદ, અમારી સાથે જોડાવા બદલ, અપડેટ લેતા રહીશું આપની પાસેથી। તો અસમંજસતા આંકડાઓના કારણે જે પહેલા દિવસથી સરકાર પર સવાલ આ જનતા ઉઠાવી રહી હતી કે ક્યાંક સરકાર આંકડા છુપાવી રહી છે, ડોક્ટર હેમાંગ વસાવડા અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। હેમાંગભાઈ, એક તરફ રાજકોટના તંત્રના આંકડા કંઈક અલગ કહાની કહે છે, બીજી તરફ નાયબ મુખ્યમંત્રી કહે છે કે 70% કુલ મોતમાંથી તો એવા લોકોના થયા જે કોમોર્બિડિટીના કારણે થયા અથવા તો બીજા કોઈ રોગના કારણે થયા। આપની પાસેથી એ સમજવું છે કે રાજકોટની સ્થિતિ અને આ જે આંકડાનો જે ખેલ છે એમાં શું આપને સત્ય લાગી રહ્યું છે? નહીં, પહેલેથી ગુજરાતની પ્રજાને સરકાર જે આંકડા આપી રહી છે ગળે નથી ઉતરી જાય। સરકાર કામ આંકડા છુપાવે છે એ ગુજરાતની જનતા સમજી શકતી નથી, હું પણ સમજી શકતો નથી। સરકાર ભલે ના પાડે, તમે જયારે આંકડાનું મેળવણ કરશો ત્યારે ચોક્કસ ઘણો બધો ફેર આવશે। રાજકોટના આંકડામાં 26 કોરોના પોઝિટિવ કેસ બતાતા હોય અને બહાર જયારે ગુજરાત સરકાર જાહેર કરે ત્યારે એમાં 16 કેસ 18 કેસ બતાતા હોય। બીજું, કોમોર્બિડ કન્ડિશનમાં જે ડેથ થાય છે, કોમોર્બિડ એટલે શું, એ હું ગુજરાતની પ્રજાને સમજાવું કે ડાયાબિટીસ છે, કોરોના થયો, ડેથ થયું, કિડની ડિઝીઝ છે, કોરોના થયો, ડેથ થયું, કેન્સર છે, કોરોના થયો, ડેથ થયું, એ કોમોર્બિડ ડેથના આંકડાઓ એ લોકો કોવિડમાં ગણે છે કે કેમ, એ બહુ મોટો સવાલ છે। કારણ કે આજે જે નીતિનભાઈએ કીધું કે કોમોર્બિડ ડેથ 70% છે, પણ કોમોર્બિડ 70 વર્ષ જીવે, કોરોનો થયા માટે ડેથ થયું છે, ડાયાલિસિસ સાથે 7-8-10 વર્ષ જીવતા લોકો કોરોના થાય એટલે ડેથ થઈ જાય છે, તો કોમોર્બિડ આંકડા છૂટા પાડવાને બદલે કોરોના ડેથમાં જ ગણવા જોઈએ, જે સરકાર કરતી નથી। એક પહેલા દિવસથી કોરોના જ્યારે ગુજરાતમાં આવ્યો ત્યારથી સરકાર સતત
आंकड़ा छुपावा मेहनत करी रही है, ढाक पिछोड़ा करी रही है अने एने लीधे प्रजा मानस में बहु मोटी शंका उभी थई छे। जेम के राजकोट म्युनिसिपल कोर्पोरेशने एड्रेस अने नाम जाहिर करवाना बंद कर दीधा, कारण के लोकोने ताळो मळतो हतो, लिस्ट बहार पड़े के तरत ख्याल आवे के आपणी सोसायटी में आ चार केस आव्या छे एनुं आमां नाम नथी। बीजी एक गंभीर बाबत छे जेनी उपर हुं तपास मांगी रह्यो छुं, अमारा लगी फरियाद आवी छे કે જે પ્રાઇવેટ લેબોરેટરીઓમાં કોરોનાના ટેસ્ટ થાય છે એના આંકડા સરકાર સંકલિત કરે છે કે કેમ, એ બહુ મોટો પ્રશ્ન છે। અમારી પાસે એવી માહિતી આવી છે કે પ્રાઇવેટ લેબોરેટરીમાંથી જે કોરોના પોઝિટિવના આંકડાઓ આવે છે એ સરકાર સંકલિત કરવામાં ક્યાંક ને ક્યાંક ભૂલ કરે છે, એનું તંત્ર ભૂલ કરે છે। એટલે આમ દરેક રીતે ઈરાદાપૂર્વક આંકડા છુપાવવામાં આવે છે એ શંકાથી પર છે। ખૂબ ખૂબ ધન્યવાદ હિમાંગભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ।